सत्य केवल विद्या मंदिर, माई सेल्फ सज्जन कुमार प्रजापति, क्लास 12 साइंस, सब्जेक्ट फिजिक्स, यूनिट नंबर 1, टॉपिक एग्जांपल्स। फ्रेंड्स, आज आप यूनिट नंबर 1 की अंदर ना केटलाक एग्जांपल विषय चर्चा करवानी छे, तो चलो शुरुआत कर दीए। मित्रों, आजनो जो एक्जाम्पल है रकम तमे जोई सको छो के के ई स्क्वेर अपॉन जी एम ई एम पी गुणोत्तर परिमाण रहित है तेम चकासो अने भौतिक अचळांको धरावता कोष्टक में जुओ अने आ गुणोत्तरनु मूल्य शोधो। आ गुणोत्तर शू सूचवे छे ते पण बताओ। એટલે કે આપણને અહીંયા પ્રશ્નમાં કહ્યું છે કે આપણી પાસે એક આપણને એક રિલેશન આપ્યું છે, સંબંધ આપ્યો છે કે ઈ સ્ક્વેર છેદમાં જી એમ ઈ એમ પી, જ્યાં કે જે છે એને આપણે કુલમ અચળાંક કહીએ છીએ, ઈ છે એને આપણે વિદ્યુત ભારનું મૂલ્ય કહીએ છીએ, જી જે છે એને આપણે ગ્રેવિટેશનલ કોન્સ્ટન્ટ એટલે કે ગુરુત્વાકર્ષણનો અચળાંક તરીકે ઓળખીએ છીએ, એમ ઈ ઈ એટલે કે ઇલેક્ટ્રોન, એમ એટલે કે માસ એટલે કે અહીંયા આપણને આ ઇલેક્ટ્રોનનું દળ આપેલું છે, એમ પી પી એટલે કે પ્રોટોન અને એમ એટલે કે માસ એટલે કે આપણને અહીંયા પ્રોટોનનું દળ આપેલું છે। એટલે આપણે આ સંબંધ પરથી આપણે આ સંબંધમાં રહેલા કેટલાક અલગ અલગ સિમ્બોલ રૂપી વેલ્યુઝનો ઉપયોગ કરીને આપણે બતાવવાનું છે કે આ જે ગુણોત્તર આપણને આપ્યો છે સંબંધ રૂપી એ પરિમાણ રહિત છે, બરાબર છે? એનું મૂલ્ય કેવું છે? શૂન્ય છે એવું આપણે સાબિત કરવાનું છે, અને તેના આપેલા દરેકના વેલ્યુઝનો ઉપયોગ કરી આપણે આ ગુણોત્તર શું બતાવે છે તે પણ અહીંયા જોવાનું છે। તો ચલો સોલ્યુશનની તરફ જઈએ। મિત્રો, આપણે કહ્યું તેમ કે આપણને અહીં એક સંબંધ આપેલો છે, એ સંબંધ કયો છે તો આપણે જાણીએ છીએ કે ઈ સ્ક્વેર જી એમ ઈ એમ પી। આ દરેક વિશે આપણે એમાં ડિટેલ્સમાં વાત કરી કે દરેક જે અચળાંક જે સિમ્બોલ છે એ શું બતાવે છે, કોનો સિમ્બોલ છે આપણે જોયું। ચલો, તો આ સમીકરણને હું આ રીતે લખી શકું કે ઈ સ્ક્વેર જી એમ ઈ એમ પી। ચલો ફરી એક મિત્ર બોલી જઈએ, જ્યાં કે કુલમ અચળાંક છે, ઈ ઇલેક્ટ્રોનનું મૂલ્ય છે, જી એ ગુરુત્વાકર્ષણનો અચળાંક છે, એમ ઈ એ ઇલેક્ટ્રોનનું દળ બતાવે છે, એમ પી એ પ્રોટોનનું દળ બતાવે છે। મિત્રો, તમારે આ કહ્યા પ્રમાણે તમને આગળના આ જે વેલ્યુઝ જે આપેલી છે બધી એના તમારે મૂલ્ય લખી અને અહીં આગળ એને સાબિતી આપવાની છે કે એટલે કુલમ અચળાંક, તો કુલમ અચળાંક આપણે અહીંયા પરિમાણ લાવવાનું છે એટલે એનું પરિમાણિક મૂલ્ય કેટલું છે, તો એ એટલે કે કુલમ અચળાંકનું પારિમાણિક મૂલ્ય એમ વન એલ થ્રી ટી માઇનસ ટુ ક્યુ માઇનસ ટુ છે। જો ના આવડતું હોય તો આપણે આને શોધી પણ શકીએ છીએ કે ના એકમ ઉપરથી। ચલો, ઈ ઈ શું છે? વિદ્યુત ભારનું મૂલ્ય આપણે જાણીએ છીએ, વિદ્યુત ભારનું એકમ શું છે? કુલમ, તો કુલમ સ્ક્વેર। એ જ રીતે ગ્રેવિટેશનલ કોન્સ્ટન્ટ એટલે ગુરુત્વાકર્ષણ અચળાંકનું પારિમાણ સૂત્ર શું બનશે? એમ માઇનસ વન એલ થ્રી ટી માઇનસ ટુ। આ જ રીતે માસ ઓફ ઇલેક્ટ્રોન જે દળ પોતે છે એટલે દળનું આવશે એમ વન, અહીંના એ માસ ઓફ પ્રોટોન એટલે કે દળ પોતે છે એટલે અહીંયા પણ આવશે એમ વન। તો આ રીતે આપેલી દરેક ટર્મના આપણે અહીંયા આગળ પારિમાણિક સૂત્ર લખી પારિમાણિક સમીકરણ લખી દઈએ છીએ, કારણ કે આપણે અહીંયા પરિમાણના રૂપમાં લાવવાનું છે। ચલો ભાઈ, ધ્યાન આપો, અહીંયા ઉપર એમ કેટલા છે? વન છે। હવે નીચે જુઓ, અહીંયા આ આ ટર્મ સાથે આનો ગુણાકાર સંબંધ છે, આ ટર્મ સાથે આનો ગુણાકાર સંબંધ છે, પરંતુ આખી ટર્મ જે છે અને આ ઉપરની જે અંશ છે એને આપણે ગુણોત્તર તરીકે ઓળખીએ છીએ, એટલે ગુણાકાર સંબંધ છે એટલે અહીંયા એક એમ માઇનસ વન છે, અહીંયા એક એમ વન છે અને એક એમ વન છે, એટલે કે આ જે એમ જે છે અધર એ સરખો છે પણ ઘાત એની અલગ અલગ છે અને સંબંધ છે ગુણાકારનો, તો શું થાય? ઘાતોનો સરવાળો। તો આપણે અહીંયા એમ માઇનસ વન અને અહીંયા પ્લસ વન એટલે એમ માઇનસ વન પ્લસ વન પ્લસ વન એટલે કે પ્લસ ટુ માઇનસ વન, તો અહીં નીચે કેટલા આવશે? એમ રેસ ટુ વન। કેટલા આવશે? એમ રેસ ટુ વન, એ એમ રેસ ટુ વન ઉપર જાય। ચલો, તમે અહીં પણ જોઈ શકો છો એમ રેસ ટુ, આના વન અહીં લખ્યા છે જે અહીં રહ્યા, આ માઇનસ વન ઉપર આવે તો શું થઈ જાય? પ્લસ વન જે અહીં લખ્યા છે, આ પ્લસ વન ઉપર આ શું થાય? માઇનસ વન જે અહીં લખેલા છે, આ માઇનસ વન ઉપર સોરી પ્લસ વન ઉપર શું થાય? માઇનસ વન જે અહીં માઇનસ વન લખેલા છે। એ જ રીતે આગળ જઈએ, એલ એલ રેસ ટુ થ્રી, તો એલ રેસ ટુ થ્રી ઉપરના આવી રહ્યા, નીચે એલ રેસ ટુ થ્રી પ્લસમાં છે ઉપર આવે તો થઈ જાય માઇનસ, એટલે આપણે લખ્યા માઇનસ, બીજો કોઈ એલ છે નહીં, ઓકે। ચલો, ટી રેસ ટુ માઇનસ ટુ, તો ટી રેસ ટુ માઇનસ ટુ એમના એમ, અને નીચે ટી રેસ ટુ માઇનસ ટુ ઉપર થાય રેસ ટુ પ્લસ ટુ આવી ગયા, બીજા કોઈ અહીંયા ટી આપેલા છે નહીં। તે જ રીતે ક્યુ રેસ ટુ માઇનસ ટુ માઇનસ ટુ પ્લસ ટુ પ્લસ ટુ, છેદમાં તો કોઈ ક્યુ છે નહીં એટલે અરે આટલું આવશે। અને હવે સોલ્વ કરીએ સિમ્પલ મેથેમેટિકલ મેથ્સનો ઉપયોગ કરીને, કે એમ રેસ ટુ વન પ્લસ વન એટલે ટુ, માઇનસ વન માઇનસ વન એટલે માઇનસ ટુ, માઇનસ ટુ પ્લસ ટુ ઇઝ અ કેન્સલ, તો એમ રેસ ટુ ઝીરો,
L raised to minus 3 plus 3 is equal to L0. T raised to minus 2 વત્તા 2 એટલે કે minus 2 અને વત્તા 2 તો શું આવશે 0 એટલે કે T raised to 0 again. Q raised to minus 2 plus 2 એટલે 2 minus 2 plus 2 minus 2 is a 0 again Q raised to 0. That means કે આપણને અહીંયા પારિમાણિક સમીકરણમાં બધાને વેલ્યુ કેવી મળે છે 0 મળે છે બરાબર છે એટલે આને કહેવાય છે ડાયરેક્ટલી 1 એટલે કે આપેલું આ પારિમાણિક સૂત્ર કેવું છે જો ઉપર એને કોઈ પરિમાણ આપેલું નથી ના 1 નથી કઈ નથી તો આ શું કહેવાશે પરિમાણ રહિત તો આપણે અહીંયા આ ગુણોત્તર પરિમાણ રહિત છે તે અહીંયા ચકાસી લીધો ખ્યાલ આવી ગયો એટલે આપણો જે પ્રશ્ન પહેલો જે હતો એનો અહીં આન્સર અહીંયા પૂરો થાય છે કે આપેલો આ ગુણોત્તર એ પરિમાણ રહિત છે જે અહીં આપણે સાબિતી આપી દીધી છે રાઈટ હવે આગળ જઈએ કે આ ગુણોત્તર જે શોધ્યો અથવા સોરી આપણને ગુણોત્તર શોધવા નથી કહ્યો આપણને ગુણોત્તર આપેલો જ છે તો આ ગુણોત્તરનું મૂલ્ય શોધો તો વી ફાઇન્ડ આપણે અહીંયા ગુણોત્તર જે આપે છે આપણે એનું મૂલ્ય શોધીશું તો આપણે અમે કહ્યું તેમ આપણને આ દરેક સિમ્બોલના વિશે જાણકારી હોવી જરૂરી છે જેવી રીતના તમે કીધું કે કે એટલે કે કુલમ અચળાંક છે ઈ એટલે કે વિદ્યુતભારનું મૂલ વિદ્યુતભારનો સિમ્બોલ છે જી એટલે ગુરુત્વાકર્ષણ અચળાંક છે એમ ઈ એટલે કે દળ બતાવે છે એમ પી એ પણ દળ બતાવે છે પણ આ છે ઇલેક્ટ્રોનનું દળ અને આ છે પ્રોટોનનું દળ તો આ દરેકના મૂલ્યો આપણે આ સમીકરણમાં મૂકી એનું મૂલ્ય શોધી શકીએ એટલે આપણે આ ગુણોત્તરનું મૂલ્ય મળી જશે તો ચલો બધા જ મૂલ્યો આપણે આપેલા આ ગુણોત્તરના સમીકરણમાં એપ્લાય કરી દઈએ પહેલો જે ગુણોત્તર આપણને આપેલો છે એમાં છે કે ચલો કે નું મૂલ્ય શું આવે 9 ઇન્ટુ 10 રેસ ટુ 9 જે આપણે જાણીએ છીએ કુલંબ અચળાંકનું મૂલ્ય કેટલું તો મિત્રો યાદ રાખજો કુલંબ અચળાંકનું મૂલ્ય છે 9 ઇન્ટુ 10 રેસ ટુ 9 ઈ એટલે કે ઈક ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોનનું મૂલ્ય કેટલું છે આપણે આગળ ભણી ગયા છે કે એક ઇલેક્ટ્રોનનું મૂલ્ય બરાબર 1.6 × 10⁻¹⁹ બરાબર છે જો એ ઇલેક્ટ્રોન પણ આપણે ઈ એને આપણે વિદ્યુત ભાર કહીએ છીએ એનું મૂલ્ય કેટલું છે 1.6 × 10⁻¹⁹ હવે અહીંયા પ્રોટોન કેવી ઇલેક્ટ્રોન આપણને કહ્યું છે નહીં એટલે આપણે પ્લસમાં લઈ લઈએ છીએ 1.6 × 10⁻¹⁹ અને સ્ક્વેર છે એટલે શું આવશે અહીંયા આગળ સ્ક્વેર આવશે છેદમાં જી ચલો આ જી શું બતાવે છે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક ચલો તો ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંકનું મૂલ્ય કેટલું આવે આપણે જાણીએ છીએ 11મામાં ભણી ગયા છે અને આપણને યાદ હોવું જ જોઈએ કેટલું છે 6.67 × 10⁻¹⁹ મલ્ટીપ્લાયના મલ્ટીપ્લાય એમ ઈ એટલે કે ઇલેક્ટ્રોનનું દળ ઓફ માસ એટલે તમે માસ કહી શકો છો ઇંગ્લિશમાં તો ઇલેક્ટ્રોન દળ કેટલું છે તો યાદ રાખવાનું છે બધાએ કે ઇલેક્ટ્રોનનું દળ આવશે 9.1 × 10⁻¹³ kg બરાબર છે કેજી એટલે એનો એકમ છે શું છે ઇલેક્ટ્રોનનું દળ 9.1 × 10⁻³ kg મલ્ટીપ્લાય કરીશું આગળ જઈશું એમપી ચલો એમપી શું છે તો માસ ઓફ પ્રોટોન એટલે કે પ્રોટોનનું દળ તો પ્રોટોનનું દળ કેટલું આવે 1.66 × 10⁻²⁷ kg યાદ રાખો અને બધી જ વેલ્યુઝને આપેલા આ ઇક્વેશન અંદર મૂકી દો એને સોલ્વ આઉટ કરો સિમ્પલ મેથેમેટિકલ ફોર્મ મેથેમેટિક્સનો ઉપયોગ કરીને તો આપણને કોઈ આન્સર મળશે આ આન્સર શું મળ્યો આપેલા ગુણોત્તરનું મૂલ્ય તો આપેલા ગુણોત્તરનું મૂલ્ય કેટલું મળે છે 2.29 × 10⁻³૯ ઓકે હવે મિત્રો યાદ રાખો અહીં ધ્યાન આપો અહીં આગળ આપણને આગળ એવું પણ કીધું છે કે આ ગુણોત્તર શું સૂચવે છે તો એ ગુણોત્તર શું સૂચવે છે એ પણ આપણે જોઈ લઈએ એ જોઈએ એના પહેલા એક વસ્તુ સમજી લો કે અહીંયા કે ઈ સ્ક્વેર છે ચલો આ કે ઈ સ્ક્વેર છે નીચે હું આર સ્ક્વેર મૂકી દઉં અહીંયા આગળ એટલે કે આ અંશ અને છેદને આર સ્ક્વેર વડે ભાગતા તો ઓટોમેટિકલી ધીસ કેન્સલ આપણે આને અહીંથી કેન્સલ કરી દઈએ તો અતું એનું એ પાછું આવી જાય તો આપણે અત્યારે ઇન્ટરચેન્જ કરી શકીએ છીએ સમીકરણને બદલી શકીએ છીએ આ રીતે તો ચલો હું અંશ અને છેદમાં આર સ્ક્વેર વડે ભાગી નાખું છું હવે મિત્રો ધ્યાનથી જુઓ કે ઈ સ્ક્વેર અપોન આર સ્ક્વેર શું યાદ આવે છે આપણે ભણી ગયા છે કે ક્યુ વન ક્યુ ટુ અપોન આર સ્ક્વેર શું કહેવાય એને કુલંબ અચળાંક બરાબર છે આને શું કહેવાય યાદ કરો જી એમ વન એમ ટુ અપોન આર સ્ક્વેર શું કહેવાય ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંકનો નિયમ બરાબર છે એટલે આપણને અહીંયા બે નિયમ આપણને અહીંયા બે નિયમ મળ્યા આ મળ્યો કુલંબનો નિયમ અથવા તો સ્થિત વિદ્યુતીય બળનું મૂલ્ય પણ કહી શકો અને કહેવાય ગુરુત્વાકર્ષણ બળનો અચળાંક અથવા તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન કારણ કે ઇલેક્ટ્રોન છે અને પ્રોટોન છે તો ઇલેક્ટ્રોન અને પ્રોટોનના દળનો ગુણોત્તરનું ઇલેક્ટ્રોન અને પ્રોટોનનો વચ્ચેનું ગુરુત્વાકર્ષણ બળનું મૂળ દર્શાવતું સૂત્ર છે રાઈટ હવે ધ્યાન આપજો અહીંયા આગળ આપણે અહીંયા આ જે કે ઈ સ્ક્વેર અપોન અહીં આર સ્ક્વેર લખીએ છીએ આર સ્ક્વેર લખીએ તો કે ઈ સ્ક્વેર બરાબર આ ઉપર જતા રહેશે અહીંયા આગળ અહીંયા આની મલ્ટીપ્લાય થઈ જશે તો કે ઈ સ્ક્વેર બરાબર શું મળશે કે ઇલેક્ટ્રોન પ્રોટોન વચ્ચેનું ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય ગુણ્યા આ એટલે આના પરથી આ ગુણોત્તર એવું બતાવ્યું કે આ વિદ્યુતીય બળનું મૂલ્ય એ આ
ગુરુત્વાકર્ષણ બળના સાવધાનના મૂલ્ય કરતા આટલા ગણું વધારે છે. એટલે મોટું મૂલ્ય કોનું છે? સ્થિત ઉદ્દુપણનું મૂલ્ય. એટલે આપણને આ ગુણોત્તર કહે છે કે ગુરુત્વાકર્ષણ બળ અને સ્થિત ઉદ્દુપણના મૂલ્યની સરખામણી કરીએ તો બંનેમાંથી સ્થિત ઉદ્દુપણનું મૂલ્ય કેવું છે? મોટું છે. મોટું છે, જે આપણે ઓલરેડી 11 સાયન્સની અંદર ચેપ્ટર નંબર 1ની અંદર વાત કરેલી છે. બરાબર છે. તો અહીંયા આપણે આ ક્વેશ્ચનની અંદર શું શું વાત કરી? એક તો ગુણોત્તર પરિમાણ રહી છે કે નહીં એ આપ ચકાસ્યો. બરાબર છે. ભૌતિક પછી એના ઉપરથી આપણે એનું મૂલ્ય પણ શોધ્યું અને લાસ્ટ એ ગુણોત્તર શું સૂચવે છે તેના વિશે પણ માહિતી મેળવી. તો કે દરેક એક્ઝામ્પલ જાતે મોઢે પછી ટ્રાય કરીને લખવાનું રહેશે. ચલો આગળ જઈએ બીજા એક્ઝામ્પલ ઉપર. ચલો ધ્યાન આપો. આપણને અહીંયા એક્ઝામ્પલમાં એવું કહ્યું છે કે ચાર બિંદુઓ વિદ્યુત ભારો ક્યુ એ બરાબર 2 માઇક્રોકુલમ, ક્યુ બી બરાબર -5 માઇક્રોકુલમ, ક્યુ સી બરાબર 2 માઇક્રોકુલમ અને ક્યુ ડી બરાબર 5-5 માઇક્રોકુલમ એક 10 સેન્ટીમીટરની બાજુવાળા ચોરસ એ બી સી ડીના શિરોબિંદુઓ પર અનુક્રમે રહેલા છે. તો ચોરસના કેન્દ્ર પર મૂકેલા 1 માઇક્રોકુલમ વિદ્યુત ભાર પર લાગતું બળ શોધો. ચલો પ્રશ્ન પરથી આપણે આન્સર ઉપર જવાનું છે. હંમેશા યાદ રાખવાનું, ક્યારેય પણ ગોખણ પર ટીકાવાનું નથી. આપણે પ્રશ્ન પરથી જ સોલ્યુશન બનાવવાનો પ્રયત્ન કરવાનો છે. ચલો ચાર બિંદુઓ વિદ્યુત ભાર, એટલે આપણને ટોટલ કેટલા વિદ્યુત ભાર આપ્યા છે? 4 વિદ્યુત ભાર, જેને આપણે નામ કયા આપ્યા છે? QA, QB, QC અને QD. જે આપણને પ્રશ્નમાં કહ્યું છે એટલે આપણે આને આ જ લેવાનું છે, QA, QB, QC અને QD. અને દરેક વિદ્યુત ભાર પરનું મૂલ્ય પણ આપણને આપેલું છે. તો QA નું મૂલ્ય આપણને આપ્યું છે 2 માઇક્રોકુલમ, QB નું આપણને આપ્યું છે -5 માઇક્રોકુલમ, QC નું આપ્યું છે આપણને 2 માઇક્રોકુલમ અને QD નું આપ્યું છે -5 માઇક્રોકુલમ. રાઈટ. ચલો હવે આગળ જઈએ. ચલો આગળ વાંચીએ. આપણે શું કહ્યું છે કે અને આ જે ચોરસ છે એની દરેક બાજુનું માપ કેટલું છે? 10 સેન્ટીમીટર. કેટલું છે? 10 સેન્ટીમીટર. ચલો આગળ જોઈએ કે ચોરસના કેન્દ્ર ઉપર મૂકેલા 1 માઇક્રોકુલમ વિદ્યુતભાર પર લાગતું બળ શોધો. ધ્યાનથી સાંભળજો. હવે શું કીધું છે? ચોરસના કેન્દ્ર પર મૂકેલા, એટલે કે ચોરસ જે છે એનું કેન્દ્ર જે છે અહીંયા, જેને આપણે અહીંયા ઓ બિંદુ તરીકે બતાવેલું છે, ત્યાં 1 માઇક્રોકુલમનો વિદ્યુતભાર રહેલો છે. શું રહેલો છે? 1 માઇક્રોકુલમનો વિદ્યુતભાર રહેલો છે. બરાબર છે. ચલો હવે ધ્યાન આપો. તો આપણે ઉપરના પ્રશ્ન મુજબ અહીંયા આકૃતિ દોરેલી છે. ચલો પહેલાં વર્ણન કરી દઈએ કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપણને 4 વિદ્યુત ભારો આપેલા છે. કયા કયા આપેલા છે? જેને આપણે એ બી સી અને ડી બિંદુ પર મૂકેલા છે. બરાબર. જે અનુક્રમે કયા છે? 2 માઇક્રોકુલમ, -5 માઇક્રોકુલમ, 2 માઇક્રોકુલમ અને -5 માઇક્રોકુલમ. આ બધામાં એક વસ્તુ કોમન છે મિત્રો. શું છે? માઇક્રો, 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 માઇક્રો. અને તમે જાણો છો કે 1 માઇક્રો બરાબર કેટલા? તો આપણે જાણીએ છીએ કે 1 માઇક્રો બરાબર 10^-6 કુલમ. ચલો ફરી એકવાર, 1 માઇક્રો બરાબર કેટલા? 10^-6 કુલમ. અને આપેલા આ ચોરસ જેની બાજુઓ દરેક બાજુઓ સરખી છે, કેટલી છે? 10 સેન્ટીમીટર. એના કોઈ કેન્દ્ર ઓ ઉપર આપણને 1+1 માઇક્રોકુલમ વિદ્યુત ભાર મૂકેલો છે એ આપણે બતાવેલો છે. બરાબર છે. તો આપણે શોધવાનું છે કે આના કારણે આના ઉપર, આ બીને કારણે આના ઉપર, સીના વિદ્યુતભારને કારણે આના ઉપર, ડીના વિદ્યુતભારને કારણે આના ઉપર, એટલે કે દરેક બિંદુએ રહેલ, દરેક શિરોબિંદુએ રહેલા વિદ્યુતભારને લીધે આપેલા કેન્દ્ર પર રહેલા વિદ્યુતભાર પર લાગતું બળ કેટલું છે એ આપણે શોધવાનું છે. બરાબર. ઇન્સ્ટેડ ઓફ પહેલાં આપણે આનાથી લાગતું પર શોધવું પડશે, પછી આનાથી લાગતું પર શોધવું પડશે, પછી આનાથી લાગતું આના ઉપર પર શોધવું પડશે, પછી ડીને ક્યાં લાગતું આના પર શોધવું પડશે, અને પરિણામી બળ શોધી શું તો આપણને આપેલા ઓ કેન્દ્ર પર રહેલા વિદ્યુત પર લાગતું પરિણામી બળનું મૂલ્ય મળશે. રાઈટ. હવે ધ્યાન આપો, આકૃતિમાં આપણે બતાવેલું છે કે અહીંયા જે એ બિંદુ પર વિદ્યુત ભાર છે એ કેટલો છે? 2 માઇક્રોકુલમ. કેટલો છે? 2 માઇક્રોકુલમ. અહીંયા જે સી ઉપર છે વિદ્યુત ભારનું મૂલ્ય કેટલું છે? 2 માઇક્રોકુલમ. કેટલું છે? 2 માઇક્રોકુલમ. ચલો તો આપણે જોઈ શકીએ છીએ કે આકૃતિ પરથી કહી શકાય કે આ પણ પ્લસ છે, આ પણ પ્લસ છે, તો આને કારણે આને પર બળ લાગશે, એટલે બંને ઉપર વચ્ચે બળ કયો લાગશે? અપાકર્ષણ, એટલે કે આ દિશામાં અને આ દિશામાં. જે આપણે જો અહીંયા દિશા બતાવી છે કે આના એફ એને બિંદુને એ પર રહેલા વિદ્યુતભારને કારણે આના ઉપર લાગતું બળ એફ એ આ દિશામાં છે. સીને કારણે, એટલે કે સી પરના વિદ્યુતભારને કારણે એ પરના વિદ્યુતભાર પર લાગતું બળ કયો તરફ છે? આ તરફ છે, એટલે કે એફ સી તરીકે બતાવ્યું છે. આ જ રીતે તમે એ પણ જોઈ શકો છો કે ડી દ્વારા વિદ્યુતભાર -5 માઇક્રોક્રમને કારણે બી બિંદુ પર રહેલા વિદ્યુતભાર પર લાગતું બળ કયું છે? તો આ દિશામાં, કારણ કે બંને માઇનસ છે, બરાબર, એટલે પણ અપાકર્ષણ પર આ દિશામાં લાગશે. આ જ રીતે બી બિંદુ પર રહેલા વિદ્યુતભારને કારણે આ વિદ્યુતભાર પર લાગતું બળ પણ આ દિશામાં, એટલે કે એફ બી તરીકે દર્શાવેલું છે, જે આપણે જોઈ શકીએ છીએ. તો આના પરથી મિત્રો એવું ફલીભૂત થાય છે. ચલો ફરી એક બોલી જાઉં. શું કહ્યું? કહ્યું
કે એ પરના વિદ્યુતભારને કારણે જે કહો છે પ્લસ ટુ, આ સી પરનો વિદ્યુતભાર જે પોતે પણ કેવો છે પ્લસ ટુ છે, તો એ પરના વિદ્યુતભાર અને બી પરના વિદ્યુતભાર બંનેના બંને ધન વિદ્યુતભાર છે એટલે કયું બળ લાગશે? અપાકર્ષણ બળ. તો એ પરના વિદ્યુતભારને કારણે સી પરના વિદ્યુતભાર પર અપાકર્ષણ બળ કઈ દિશામાં લાગે છે? આ તરફ, જેને આપણે એફ એ તરીકે લખીએ છીએ. આ જ રીતે એફ સી પરના વિદ્યુતભારને કારણે એ પરના વિદ્યુતભાર પર લાગતું બળ કયું છે? અપાકર્ષણ બળ કઈ છે? આ દિશામાં, એને આપણે એફ સી કહીએ છીએ. બરાબર છે. આ જ રીતે ડી પરના વિદ્યુતભારને કારણે બી પરના વિદ્યુતભાર પર લાગતું બળ કઈ દિશામાં છે? આ દિશામાં, જેને આપણે એફ ડી કહીએ છીએ. બરાબર. અને આ જ રીતે બી પરના વિદ્યુતભારને કારણે ડી પરના વિદ્યુતભાર પર લાગતું બળ એ આ દિશામાં, જેને આપણે એફ બી તરીકે ઓળખીએ છીએ. અને આના પરથી આપણને એવું માલુમ પડે છે કે આ બળ અને આ બળ, એટલે કે આનાથી લાગતું આના ઉપર બળ અને આનાથી લાગતું આના ઉપર બળ, બંને સમાન મૂલ્યના છે. બરાબર. પરંતુ કેવા છે? વિરુદ્ધ દિશામાં. કેવા છે? વિરુદ્ધ દિશામાં. મતલબ કે જો અહીં ધ્યાન આપો, નિયમ મુજબ શું થાય કે આના કારણે અહીંયા બળ લાગતું હશે. તો સમજાવું કે ધારો કે આ બિંદુને કારણે અહીંયા પણ બળ લાગતું મૂલ્ય કેવું મળશે? આ પણ બે છે, આ પણ બે છે, તો ધારો કે બે મળે છે. તો આના કારણે આના પર કેટલું લાગતું હશે? બે જ મળશે. પણ આ કેવું છે? વિરુદ્ધ દિશામાં. એટલે આ પ્લસ બે અને માઇનસ બે, તો આંસર શું આવશે? ઝીરો. મતલબ કે એફ એ બરાબર એફ સી થાય છે. એવી રીતના એફ બી બરાબર એફ ડી થાય છે. બરાબર. મતલબ કે આપણને આ જે અહીંયા વિકર્ણ બતાવે છે ત્યાં મળતું બળ કેવું મળે છે? શૂન્ય. એવી રીતના એ પણ કેવું મળે છે? શૂન્ય. ચલો આ તો આપણે મોઢે બોલે પણ આકૃતિની જિયોમેટ્રિક પરથી આપણે શું લખી શકીએ? ચલો જુઓ કે બિંદુ પરના સી બિંદુ પર લાગતા બળો સમમૂલ્યના છે, એવી રીતે વિરુદ્ધ દિશામાં છે, માટે પરિણામી બળ કેવું થશે? શૂન્ય થાય છે. માટે આકૃતિ પરથી શું લખીશું? એફ એ બરાબર એફ સી, કારણ કે બંને બળ સમાન છે પરંતુ વિરોધી છે. એટલે કે એફ એ આ બળ લઈએ તો એફ એ માઇનસ એફ સી બરાબર શું મળશે? ઝીરો મળશે. રાઈટ. એવી રીતે શું લખી શકાય? એફ બી વત્તા એફ ડી બરાબર ઝીરો. કેમ? કારણ કે આ ડી આવે તો એફ ડી માઇનસ એફ ડી બરાબર ઝીરો, તો એફ ડી બરાબર માઇનસ એફ ડી થશે. રાઈટ. એટલે કે મૂલ્ય સમાન છે પરંતુ કેવા છે? વિરુદ્ધ દિશામાં. તો ચલો વિચારો, તો ચારેય બિંદુઓને કારણે કેન્દ્રમાં રહેલા પ્લસ વન વિદ્યુત બળ પર લાગતું બળ કેટલું? તો શું કરવું પડે? આપણે બધાનો સરવાળો કરવો પડે. તો પરિણામી બળ શોધવું હોય તો કેન્દ્ર પર રહેલા વિદ્યુત બળ પર લાગતું પરિણામી બળ એફ બરાબર શું લખીશું? એફ એ વત્તા એફ બી વત્તા એફ સી વત્તા એફ ડી. ચલો એફ બરાબર, ચલો એફ એની કિંમત તો આપણે એફ એ બરાબર શું લખી શકીએ? માઇનસ એફ સી પણ લખી શકીએ, અથવા માઇનસ અથવા એફ સી બરાબર માઇનસ એફ એ પણ લખી શકીએ. પણ આપણે લખીશું કે જ્યાં એફ એ છે ત્યાં શું મૂકીશું? માઇનસ એફ સી મૂકીશું. ચલો એફ એને શું મૂકી દીધું? માઇનસ એફ સી. ધ્યાન આપો અહીંયા કે એફ બરાબર શું મૂક્યું છે? માઇનસ એફ સી મૂક્યું છે. ચલો આ જ રીતે એફ બી બરાબર શું છે? માઇનસ એફ ડી. તો જ્યાં એફ બી છે ત્યાં શું મૂકીશું? માઇનસ એફ ડી. કેમ? આપણે કહ્યું કે બી ને કારણે ડી પર જે બળ લાગશે એટલું જ બળ ડી ને કારણે બી પર લાગશે, પરંતુ કેવું છે? વિરોધ દિશામાં છે. એટલે આપણે આપણને સૂત્ર પણ મળ્યા અને થ્રી પણ દ્વારા પણ સમજ્યા. એટલે કે જ્યાં એફ ડી છે ત્યાં શું મૂકીશું? માઇનસ એફ ડી. ચલો એફ બી છે ત્યાં મૂકી દઈએ માઇનસ એફ ડી. પ્લસ એફ સી છે ત્યાં શું મૂકીશું? આપણે એફ સી ના એફ સી, એફ ડી જગ્યાએ એફ ડી ના એફ ડી રાખીશું. બરાબર છે. કાં તો આને એમના એમ રાખો તો આને બદલી કાઢીએ, કાં તો આને એમના એમ રાખીએ કાં તો આને બદલી કાઢીએ, તો કોઈ ફરક પડતો નથી. બરાબર છે. તો એફ બરાબર, ચલો માઇનસ એફ સી પ્લસ એફ સી કેન્સલ આઉટ, માઇનસ એફ ડી પ્લસ એફ ડી કેન્સલ આઉટ. તો સરવાળો કરીએ તો શું આન્સર મળશે? ઝીરો. આપણે આગળ પણ કહ્યું હતું કે પરિણામી બળ શૂન્ય મળે છે, અને આપણે આપણે એક્ઝામ્પલના સોલ્યુશન દ્વારા પણ સમીકરણના રૂપમાં પણ આપણે એને સાબિતી આપી શકીએ છીએ. બરાબર. કે પરિણામી બળ કેવું મળ્યું? શૂન્ય મળ્યું. આપણે ફાઇન કર્યું કેલ્ક્યુલેશન રૂપે, ગણતરી રૂપે ફાઇન કર્યું. ચાલો થિયરી રૂપે ફરી એકવાર લાસ્ટ વખત સમજી જઈએ. તો ધ્યાન આપો કે આ વિદ્યુતભારને કારણે આ વિદ્યુતભાર પર શું બળ લાગતું હશે? બરાબર. ધારો કે બે માઇક્રો કુલમ, તે રીતના આ વિદ્યુતભારને કારણે આના પર શું લાગતું હશે? બે માઇક્રો કુલમ. પણ બંને દિશા કેવી છે? ઉલટી છે. કેવી છે? ઉલટી છે. તો ધ્યાન આપો, ધારો કે ટુ માઇક, ચલો હું તમને હવે એક્ઝામ્પલ આપણે એક્ઝામ્પલ રૂપે સમજીએ વધારે ડિટેલ્સમાં. કે અહીં ધારો કે વન કુલમ વિદ્યુતભાર છે જે આપણને પ્રશ્નમાં કહેલો છે, તો આ બે માઇક્રો કુલમ વિદ્યુતભારને કારણે આના ઉપર બળ લાગતું હશે. હવે આ પણ પ્લસ છે, આ પણ પ્લસ છે, તો કેવું લાગતું હશે? અપાકર્ષણ બળ. એટલે બળ ક્યાં તરફ લાગે? આ તરફ. એટલે આપણે દિશા કઈ બતાવી છે? એફ એ. હવે ધ્યાનથી સાંભળજો, અહીંયા તો સૂત્ર મુજબ શું આવે કે આના કારણે આના પર લાગતું બળ એફ બરાબર ક્યુ વન ક્યુ ટુ અપોન આર સ્ક્વેર. ચલો ક્યુ વન એટલે કેટલા કહેવાશે? બે. ક્યુ ટુ એટલે કેટલા છે? એક. તો બે ગુણ્યા શું થાય?
બે થશે, જે કઈ દિશામાં છે? આ દિશામાં. હવે ધ્યાન આપો, હવે આ વિદ્યુતબળ કયો છે? આ પણ બે છે, તો આને કારણે અહીંયા રહેલા વિદ્યુતબળ કયું બળ લાગશે? જે પોતે ધન છે એટલે કયું લાગશે? ફરી અપાકર્ષણ બળ. પણ કયું અપાકર્ષણ બળ લાગતું હોવાને કારણે દિશા કઈ આવશે? આ તરફ. એટલે આપણે સીને કારણે લાગે છે, આપણે લખીશું એફ સી, રાઈટ? તો અગેન 2×1 થશે 2. તો આ બે મળ્યા આ દિશામાં, આ બે મળ્યા આ દિશામાં, મતલબ કે મૂલ્ય સરખા છે પરંતુ દિશા કેવી છે? વિરોધી છે. એટલે કે 2 - -2, એટલે આન્સર શું આવે? 0. તો આ જ રીતે તમારે વિચારવાનું છે હવે ડી અને બી માટે. ચલો હું તમને કહી જ દઉં કે બી ને કારણે અહીંયા વિદ્યુત ભરેલો છે, કયો છે? +1. એના પર કયું બળ લાગતું હશે? ચલો વિચારો તો -5, અને આના પર કયું બળ લાગે છે? આ વિદ્યુતભારને કારણે આ વિદ્યુતભાર કયું બળ લાગશે? તો બંને બળના મૂલ્ય કેવા છે? સમાન જ છે. તો આની દિશા પણ બતાવી છે આ તરફ, આની બતાવી છે આ તરફ, પણ આના મૂલ્ય પણ જો આ પણ 5 છે, આ પણ 5, આના જેમ 2 2, તો આપણને આ +2 2 હતા, આ -5 5 છે, તો આપણને અહીંયા બળનું મૂલ્ય કેટલું મળશે? ટોટલ સરખું, પરંતુ કેવું મળે છે? વિરુદ્ધ દિશામાં. માટે અહીંયા પણ આ બળો એકબીજાની અસર શું કરે છે? નાબૂદ કરે છે. માટે પરિણામી બળનું મૂલ્ય આપણને કેવું મળશે? 0 મળશે, રાઈટ?